નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 6:30. નજર કરીએ અત્યાર સુધીના સમાચાર પર. અને સમાચારની શરૂઆતમાં વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આજે 62મો જન્મદિવસ છે. અને આ જન્મદિન નિમિત્તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત શહેરના વિવિધ ઝોનમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો બીજી બાજુ અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સિગ્નલ સ્કૂલના જે બાળકો છે, આ બાળકો તેમજ તેમના માતા પિતાનું હેલ્થ ચેકઅપનો એક કાર્યક્રમ અમદાવાદના પંડિત દીનદયાલ હોલ ખાતે કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત મેયર સહિત પદાધિકારીઓ તેમજ નગર પ્રાથમિક શિક્ષણના ચેરમેન હાજર રહ્યા હતા. આપના માધ્યમથી જણાવવા માગું છું કે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગ આ બંનેના સંયુક્ત ઉપક્રમે એક પ્રોજેક્ટ જે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે, સિગ્નલ સ્કૂલ ભિક્ષા નહીં શિક્ષાના એક ઉમદા હેતુથી જે ચાલી રહ્યું છે, તેના 144 બાળકોનો ઇતિહાસમાં પહેલીવાર બાળકો અને તેમના વાલીઓનો હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો બાળકોએ ખૂબ ઉત્સાહથી તેમના વાલીઓ સાથે આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં ભાગ લીધેલો છે. આ કેમ્પની અંદર હેલ્થ ચેકઅપ કરવામાં આવનાર છે. બાળકોના ડૉક્ટર હોય, કાનના ગળાના ડૉક્ટર હોય, આંખનો વિભાગ હોય, સ્કિનનો વિભાગ હોય, ઓર્થોપેડિક વિભાગ હોય, એવા બધા જ અલગ અલગ તજજ્ઞ ડૉક્ટરો દ્વારા અહીંયા આગળ બાળકો અને વાલીઓનો હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યો છે. તેની સાથે જે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જે પીએમ જય કાર્ડ જે આપવામાં આવે છે, તે પણ આ બાળકોના વાલીઓને અહીંયા આગળથી આદરણીય મેયર સાહેબ અને પદાધિકારીઓ દ્વારા હમણાં આપવામાં આવ્યા છે. આની સાથે ઈડીસી બેંક દ્વારા આ વાલીઓના બેંક એકાઉન્ટ પણ ખોલવાનું કામ આજે અહીંયા આગળ કરવામાં આવી રહ્યું છે. તેની સાથે વિવિધ કોર્પોરેશન હોય, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, તેની બધી વિવિધ યોજનાઓનો લાભ પણ આ વાલીઓ સુધી પહોંચે, છેવાડાના માનવી સુધી પહોંચે તેવો એક પ્રયત્ન કરી રહ્યો છે. આજે મને કહેતા આનંદ થાય છે કે આ જે બાળકો છે એ આવતીકાલના ભારતનું ભવિષ્ય છે. આ બાળકોના સ્વાસ્થ્યની ચિંતા હર હંમેશ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે તેમની સાથે વાત કરતા હોય ત્યારે કરતા હોય છે. તેઓ આજે તેમના જન્મદિવસે એક આ પ્રયાસ કરેલો છે. અહીંયા ખૂબ ઉત્સાહથી બધા વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લીધેલો છે. અને હવે થોડી વાત કરીએ રમત